સ્વાગત છે મિત્રો ડ્રીમ સ્ટેશનની એજ્યુકેશન ચેનલમાં આજે છે સાત જાન્યુઆરી બે હજાર એકવીસ અને સાત જાન્યુઆરીને લઈને જેટલા પણ મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્ન બની રહ્યા છે તે જોઈશું અને તેની સાથે જોડાયેલી અગત્યની માહિતી પણ આ વિડીયોમાંથી કવર કરીશું તો તમે પૂરો વિડિયો ધ્યાનથી જોશો લાસ્ટમાં તમને એક ક્વેશ્ચન સોન પૂછવામાં આવ્યો છે તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને લાસ્ટ વિડીયોનો આન્સર તમને પીડીએફમાંથી મળી જશે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ટેલિગ્રામ પર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે છ જાન્યુઆરીની તેમાં લાસ્ટ વિડીયોના આન્સરની પણ માહિતી આપવામાં આવી છે સાત જાન્યુઆરી બે હજાર બાવીસના રોજના જેટલા પણ મહત્વના કરંટ અફેરના પ્રશ્ન બની રહ્યા છે તે અને તેની સાથે ગુજરાતના જિલ્લાઓને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો આ વિડીયોમાં એડ કરવામાં આવે છે તો તમે પૂરો વિડીયો ધ્યાનથી જોશો લાસ્ટમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શકો છો ડેલી કરંટ અમેન્ટ માટે અમારી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવવાથી તમને તમામ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી જશે તો શરૂ કરીએ આજનો વિડીયો આજનો પ્રથમ ક્વેશ્ચન છે પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે તો પોળો ઉત્સવની વાત કરવામાં આવે છે ને તો પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે તો સોળો ઉત્સવ જે ઉજવવામાં આવે છે તે ઉજવવામાં આવે છે વિજયનગરમાં ઉજવવામાં આવે છે તમે ખાસ ધ્યાન રાખશો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો અમીરગઢ તાલુકો ગુજરાતના જે જિલ્લામાં આવેલો છે તો તે આવેલો છે બનાસકાંઠામાં તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે અમીરગઢ તાલુકો બનાસકાંઠામાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરવામાં આવે છે તો તે આવેલું છે જામનગર ખાતે તો જામનગર ખાતે ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે ખીજડીયા પક્ષી અભયારણ શાના માટે પ્રસિદ્ધ છે તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાથીમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે તો હાથીમતી સિંચાઈ યોજના જે આવેલી છે તે આવેલી છે સાબરકાંઠા ખાતે તો તે સાબરકાંઠા ખાતે આવેલી છે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે તો પ્રથમ નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે તો ગુજરાતને એગ્રો ક્લાય ક્લાઇમેટ ઝોનમાં વેચવામાં આવ્યું છે અને તે વેચવામાં આવી છે આઠ અલગ અલગ એગ્રો ક્લાઇમેટ ઝોન આપણા ગુજરાતમાં આવેલા છે તો તમે ખાસ ધ્યાન રાખશો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે અને મિત્રો આ જેટલા પણ ક્વેશ્ચન છે તે વારંવાર ઘણી એક્ઝામોમાં પૂછાઈ ચૂક્યા છે જે રિપીટ રિપીટ થયા છે ઘણી એક્ઝામોમાં તો તમે ખાસ ધ્યાન રાખશો અને જો બને તો ક્વેશ્ચન્સને નોંધી પણ લેશો અને તેની સાથે ડિટેલ માહિતી તમે બીજી જેટલી પણ માહિતી ભેગી થઈ શકે છે તે ભેગી કરી શકો છો આજનો કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન જોઈએ આજનો કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે હાલમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો હાલમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસની ઉજવણી કરવામાં આવી અને તે ઉજવણી કરવામાં આવે છે છ જાન્યુઆરીના રોજ છ જાન્યુઆરીમાંના રોજ યુદ્ધ અને સશસ્ત્ર સંગ્રહને કારણે પોતાના માતા પિતાને ગુમાવવાવાળા બાળકોની દુર્દશા વિશે જાગૃતિ લોકોમાં જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી દર વર્ષે છ જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે તો ચોથા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે મિત્રો છ જાન્યુઆરીનો વિશ્વ યુદ્ધ અનાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો હાલમાં જાન્યુઆરીમાં જેટલા પણ મહત્ત્વના દિવસો છે તેની માહિતી મેળવી લઈએ તો કાલે આપણે ડિસ્કસ કર્યું હતું પાંચ જાન્યુઆરીના રોજ વિશ્વ પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે ચાર જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે દિવ્યાંગો માટેની બ્રેલ લિપિ હોય છે તેની તે બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એક જાન્યુઆરીના રોજ વિશ્વ પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે તો જાન્યુઆરીના આ મહત્વના ઇમ્પોર્ટન્ટ દિવસો છે તમે ખાસ ધ્યાન રાખશો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યને રાષ્ટ્રીય યુવા મહોત્સવની મેજબાની કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે તો હાલમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવા માટે પસંદ કરવામાં આવી છે તે રાજ્ય છે પુંડુચેરી પુંડુચેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પચીસમાં પચીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવા માટે પુંડુચેરીની પસંદગી કરી છે અને તે ચાલશે બારથી બારથી સોળ જાન્યુઆરીના રોજ પોંડુચેરી ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે મેપમાં જોઈ લઈએ પોંડુચેરીને આ છે મેપમાં પોંડુચેરી મિત્રો તમે ધ્યાનથી જોશો તો પુડુચેરી અલગ અલગ જિલ્લાઓથી બનેલો છે જે જિલ્લાઓ અલગ 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 રાજ્યોમાં આવેલા છે તો તેમાં સૌપ્રથમ વાત કરીએ કેરળ ખાતે માહે આવેલું છે આંધ્રપ્રદેશમાં યનમ આવેલું છે અને કરાઈકલ અને પુંડુચેરી જે તમિલનાડુમાં આવેલું છે તમે મેપમાં ધ્યાનથી જોશો આ જે ડોટ પાડેલા છે તેને પુડુચ્ચેરી કહેવામાં આવે છે અને પોંડુચેરીની જે કેપિટલ છે તે છે પુડુચ્ચેરી તો આટલી માહિતી આપણને આ ક્વેશ્ચન્સમાંથી મળી રહે છે અને જો મિત્રો વિડીયો ગમે તો વિડિયોને લાઇક કરતા રહેશો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા દેશે કૃત્રિમ સૂર્યથી સત્તર મિનિટમાં સાત કરોડ ડિગ્રી સેલ્સિયસ ઉર્જા બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે તો હાલમાં કૃત્રિમ સૂર્યથી સત્તર મિનિટમાં સાત કરોડ ડિગ્રી સેલ્સિયસ ઉર્જા બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે ચીન દ્વારા ચીને કૃત્રિમ સૂર્યની સૂર્યનું નિર્માણ કર્યું છે અને તેમના દ્વારા સાત મિનિટ સાત મિનિટમાં સાત કરોડ ડિગ્રી સેલ્સિયસ ઉર્જા બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે હવે ચીન દ્વારા આ સૂર્ય સૂર્યનું નિર્માણ કરવામાં આવ્યું છે તો સૌપ્રથમ મેપમાં ચીનને જોઈ લે આ છે મેપમાં ચીન ચીનની કેપિટલની વાત કરીએ તો ચીનની કેપિટલ છે બીજિંગ કરન્સી છે રેન મિનવી જે ચીનની કરન્સી છે અને વર્તમાન પ્રેસિડન્ટની વાત કરીએ તો વર્તમાન પ્રેસિડન્ટ છે સી ઝિનપિંગ જે ચીનના પ્રેસિડન્ટ તરીકે હાલમાં કાર્યરત છે મિત્રો ચીન દ્વારા હાલમાં સાયનો ફાર્મા નામીની નામની પોતાની કોવિડ રસી બનાવવામાં આવી હતી એક ચીનનું માર્સ રોવર છે ઝૂરોંગ તેનું મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાયણ પણ ચીન દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો ચીન જે ઈ કચરાના ઉત્પાદનમાં સૌથી મોટો દેશ છે ઈ કચરાના એ કચરાના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે ચીન જ્યારે પ્લાસ્ટિક કચરાની વાત કરીએ તો પ્લાસ્ટિક કચરામાં વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક કરતા તે છે અમેરિકા ચીન દ્વારા હાઈ સ્પીડ મેંગ્લીફનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને બે ડો નામનો નેવિગેશન સેટેલાઇટ પણ ચીન દ્વારા હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે ચીનની એક મહિલા છે તેમનું નામ છે વાંગ યપિંગ જે અંતરિક્ષમાં ચાલવાવાળી પ્રથમ ચીની મહિલા બની હતી દુનિયાનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ પણ ચીન દ્વારા હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને ચીન દ્વારા હાલમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે તેના એ નિર્ણય બાદ પોતાની સ્કૂલોમાં વિદેશી પાઠ્યક્રમના અભ્યાસ પણ ચીન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો મિત્રો ચીનની વાત કરો તો ચીન જે છે ચૌદ દેશો સાથે પોતાની સીમા બનાવે છે વિશ્વના ચૌદ દેશો સાથે ચીન પોતાની સીમા બનાવે છે અને તે વિશ્વના કોઈ પણ અન્ય દેશો કરતાં વધારે છે

નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બે હજાર બાવીસ કોણે લોન્ચ કર્યો છે તો હાલમાં વર્લ્ડ ઇકોનોમિક બે હજાર બાવીસ લોન્ચ કર્યું છે આઈએમએફ દ્વારા ઇન્ડિયન મોનેટરી ફંડ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બે હજાર બાવીસ લોન્ચ કરવામાં આવે છે હવે આઈએમએફ દ્વારા લોન્ચ કરવામાં આવે છે તો આઈએમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તેની જે સ્થાપના થઈ હતી તે સ્થાપના થઈ હતી ઓગણીસો પિસ્તાલીસમાં તેની સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે અને વર્તમાન આઈએમએફના એમડીની વાત કરીએ તો ક્રિસ્ટિલોનો જોર્જોવા જે વર્તમાન આઈએમએફના એમડી તરીકે કાર્યરત છે તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ભારતીય સેનાએ પોતાના કર્મચારીઓની માહિતીને લીક થતી બચાવવા માટે કેટલી એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તો હાલમાં આપણી ભારતીય સેના દ્વારા પોતાના કર્મચારીઓની માહિતીને લીક થતી બચાવવા માટે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને ભારતીય સેના દ્વારા એટી નાઇન જેટલી એપ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે તેમાં ફેસબુક ટ્વિટર ટિકટોક ઇન્સ્ટાગ્રામ જેવી પ્રસિદ્ધ એપોનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કોણે પાંચસો મિલિયન ડોલરમાં ઇઝરાયેલી સાયબર સુરક્ષા સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ સિમ્પ્લિફાઈનું અધિકરણ કર્યું છે તો હાલમાં ઇઝરાયેલી એક સાયબર સુરક્ષા સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટઅપ છે તેનું નામ છે સિમ્પલિફાઈ અને તેનું પાંચસો મિલિયન ડોલરમાં અધિક્રહણ જે કર્યું છે તે કરવામાં આવ્યું છે ગૂગલ દ્વારા ગૂગલ દ્વારા ઈઝરાયેલી જે સાયબર સુરક્ષા સ્ટાર્ટઅપ છે તેનું અધિક્રહણ કરવામાં આવ્યું છે હવે ગૂગલ દ્વારા આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે તો ગૂગલની સ્થાપના થઈ હતી ઓગણીસો ઇઠ્યાસી માં તેની અ સોરી મિત્રો ઓગણીસો અઠ્ઠાણું માં તેની સ્થાપના થઈ હતી વન નાઇન નાઇન એટમાં તેની જે સ્થાપના થઈ હતી ગૂગલનો હેડક્વાર્ટર આવેલો છે કેલિફોર્નિયા ખાતે ને વર્તમાન સીઈઓની વાત કરીએ તો વર્તમાન સીઈઓ છે આપણા ભારતીય મૂળ છે સુંદર પિચાઈ જે ગૂગલના સીઈઓ તરીકે કાર્યરત છે મિત્રો ગૂગલની એક સહભાગી કંપની છે તેનું નામ છે આલ્ફા બેટ ઇન્ક જે ઘણી એક્ઝામોમાં પૂછાઈ ચૂક્યું છે એસીસીની એક્ઝામ જે હાલમાં પતિ છે તેમાં પણ પૂછવામાં આવ્યું છે કે ગૂગલની સહભાગી કંપની કોણ છે તો તેનું નામ છે આલ્ફા બેટ તો એનો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓ માટે એક મુસ્ત ઇન્ટરનેટ ભથ્થાને મંજૂરી આપી છે તો હાલમાં વિદ્યાર્થીઓ માટે એક મુસ્ત ઇન્ટરનેટ ભથ્થાને મંજૂરી આપવામાં આવી છે પંજાબ સરકાર દ્વારા પંજાબ સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે એક મુસ્ત ઇન્ટરનેટ ભથ્થાને મંજૂરી આપવામાં આવે છે અને તેમાં બે હજાર રૂપિયાની સહાય ભથ્થું આપવામાં આવશે જે બાળકોને ટેકનિકલ માહિતી અને વધુ ડિજિટલી અભ્યાસ માટે મદદ કરશે તો આ નિર્ણય લેવામાં આવે છે પંજાબ સરકાર દ્વારા તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે હવે પંજાબ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે તો સૌપ્રથમ મેપમાં પંજાબને જોઈ લઈએ આ છે મેપમાં પંજાબ પંજાબની કેપિટલ છે ચંદીગઢ મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચીન્ની હાલમાં કાર્યરત છે અને ગવર્નર છે બનવારીલાલ પુરોહિત પંજાબ સરકાર દ્વારા જગન્નાથ રથયાત્રાને રાજ્ય ઉત્સવ હાલમાં ઘોષિત કરવામાં આવ્યો છે અને પંજાબનો એક જિલ્લો બન્યો છે મલારકોટલા તે પંજાબનો તેવીસમો જિલ્લો બન્યો હતો બસેરા યોજના ઝૂંપડી ઝૂંપડપટ્ટીઓ માટે શરૂ કરવામાં આવી હતી અને ઈ દાખિલા પોર્ટલ પણ પંજાબ સરકાર દ્વારા ફરિયાદ નોંધાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે પંજાબ ખાતે પટિયાલામાં સ્પોર્ટ યુનિવર્સિટી બની રહી છે અને રોપડ સરોવર પણ પંજાબમાં આવેલું છે સુખજીત મેગા ફૂડ પાર્ક કુપરથલ્લામાં બની રહ્યું છે અને હાલમાં પંજાબના એડવોકેટ જનરલ આઈપીએસ દેઓલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું તો આટલી માહિતી આપણને પંજાબ વિશે અગત્યની છે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા દેશના ત્રણ વખત ઓલિમ્પિક સુવર્ણ વિજેતા ટ્રિપલ જમ્પ ચેમ્પિયન વિક્ટર સાનેવનું મૃત્યુ થઈ ચુક્યું છે તો હાલમાં ત્રણ વખત ઓલિમ્પિક સુવર્ણ વિજેતા ટ્રિપલ જમ્પના ચેમ્પિયન વિક્ટર સાનવેનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે હતા ઓસ્ટ્રેલિયાના જે ખેલાડી હતા તેમનું હાલમાં મૃત્યુ થઈ ચૂક્યું છે તમે ફોટોમાં જોઈ શકો છો વિક્ટર સાનવેને અને તે ત્રણ વખતના ઓલમ્પિક સુવર્ણ વિજેતા ટ્રિપલ જમ્પ ચેમ્પિયન હતા હવે તે ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરતા હતા તો સૌ પ્રથમ મેપમાં ઓસ્ટ્રેલિયાની જોઈ લઈએ ઓસ્ટ્રેલિયાની કેપિટલ છે કેનબરા ઓસ્ટ્રેલિયાની કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓસ્ટ્રેલિયાના છે સ્ટોક મોરેશિયસ જે પ્રાઇમ મિનિસ્ટર તરીકે કાર્યરત છે મિત્રો હાલમાં ઓસ્ટ્રેલિયા દ્વારા મહારાણી એલિઝા નામ પર દ્વીપોના નામ બદલવાની ઘોષણા કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાની એક બિગ બેન્સ લીગમાં ભારતીય પ્રથમ ભારતીય રમવાવાળા ખેલાડી બન્યા હતા ઉન્મુક્ત ચંદ જે ભારતના છે પરંતુ ઓસ્ટ્રેલિયાની બિગ બેંક લીગમાં રમવાવાળા પ્રથમ ભારતીય બન્યા હતા જે આપણા માટે અગત્યનો છે તો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યની સરકારે ગે જી એઆઈએલ સાથે સ્વચ્છ ઉર્જા પરિયોજના માટે એમઓયુ કર્યા છે તો હાલમાં ગેસ ઇન્ડિયા લિમિટેડ સાથે સ્વચ્છ ઉર્જા માટે એમઓયુ જે કરવામાં આવે છે તે કરવામાં આવે છે ઓરિસ્સા સરકાર દ્વારા ઓરિસ્સા સરકાર દ્વારા સ્વચ્છ ઉર્જા મિશન પરિયોજનાને અંતર્ગત આ એમઓયુ કરવામાં આવે છે હવે ગેલ સાથે સમજૂતી કરવામાં આવે છે તો ગેલનું પૂરું નામ છે ગેસ ઇન્ડિયા લિમિટેડ જેની સ્થાપના થઈ હતી ઓગણીસો ચોર્યાસીમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે અને વર્તમાન ચેરમેનની વાત કરીએ તો ગેલના વર્તમાન ચેરમેન છે મનોજ જૈન જે ચેરમેન તરીકે કાર્યરત છે હવે ઓડિસ્સા સરકાર દ્વારા આ મહત્વનો કરવામાં આવે છે છે તો સૌપ્રથમ મેપમાં મેપમાં ઓડિશાને જોઈ લે આ ઓડિશા ઓડિશાની કેપિટલ છે મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને ગવર્નરની વાત કરીએ તો વર્તમાન ગવર્નર જે કાર્યરત છે તેમનું નામ છે ગણેશ લાલ ઓડિશા ખાતે દીપ આવેલું છે અને દીપનું નામ બદલીને હાલમાં એપીજે અબ્દુલ કલામ દીપ રાખવામાં આવ્યું હતું ઓડિશા દિવસ કે ઉત્કલ દિવસની ઉજવણી કરવામાં આવે છે એક એપ્રિલના રોજ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને ઓડિશાનો એક ગંજમ જિલ્લો છે જે બાળ વિવાહ મુક્ત હાલમાં ઘોષિત કરવામાં આવ્યો છે ઓડિશા સરકાર દ્વારા મોંઘવારી ભત્તામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને ઓડિશાનો સૌથી લાંબા પુલ ટી સેતુનું ઉદઘાટન પણ ઓડિશા સરકાર દ્વારા હાલમાં કરવામાં આવ્યું છે ઓડિશામાં જમીનથી જમીન પર માર કરવાવાળી મિસાઇલ પ્રલયનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ડીઆરડીઓ દ્વારા અને આપદા પ્રબંધનને અનિવાર્ય વિષ વિષય પણ ઓડિશા સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે ઓડિશા જે અર્બન ગવર્નર ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર રહ્યું હતું ઓડિશા સરકાર દ્વારા સ્વચ્છ બિંદુસાગર પહેલ ઓડિશાના ભુવનેશ્વર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને સ્માર્ટ હેલ્થ કાર્ડનું વિતરણ પણ ઓડિશા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ઓડિશામાં મહત્વની બીજી એક યોજના છે જેનું નામ છે ગરિમા યોજના શરૂ કરવામાં આવી હતી ઓડિશામાં ડ્રિંક ફોર ટેપ યોજના પણ શરૂ થઈ છે અને ઓડિશાનું જે પૂરી શહેર છે જે ચોવીસ કલાક સાત દિવસ શુદ્ધ પીવાનું પાણી મેળવતું એકમાત્ર શહેર બન્યું હતું ઓડિશાની વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની વાત કરે તો ઓડિશા ખાતે કોઠાગર લાઇફ સેન્ચુરી સુનાવેડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી નલવણ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વૈસીપલ્લી લાઇફ સેન્ચુરી દેવરીગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચરી ગહિર મઠ લાઇફ સેન્ચુરી જે ઇમ્પોર્ટન્ટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે ઓડિશા ખાતે ચીલકા સરોવર આવેલો છે જે ભારતનું સૌથી મોટું સમુદ્ર તટીય ખારા પાણીનું સરોવર છે ઓડિશાના ઉત્સવોની વાત કરે તો નુવાકાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે રજ પર્વ ઓડિશામાં ઉજવવામાં આવે છે અને ચેતર જાત્રા ઉત્સવની ઉજવણી પણ ઓડિશા ખાતે કરવામાં આવે છે ઓડિશામાં રસીકુલિયા બીચ આવેલું છે ગોલ્ડન બીચ આવેલું છે અને ઓડિશાના બે ગામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ઓડિશાના બે ગામ એક ગામ છે વેંકટરાયપુર અને બીજું છે ન્યુલિયા સાંઈ જેમને યુનેસ્કો દ્વારા સુનામી રેડી જાહેર કરવામાં આવ્યા હતા ઓડિશાના વિશ્વ પ્રસિદ્ધ મંદિરોની વાત કરે તો ઓડિશા ખાતે લિંગરાજ મંદિર આવેલું છે કોણાર્ક મંદિર આવેલું છે અને જગન્નાથ મંદિર આવેલું છે ભીતરકનિકા નેશનલ પાર્ક અને નંદનકાનન ચીડી પ્રાણી સંગ્રહાલય પણ ઓડિશા ખાતે આવેલું છે તો આટલી માહિતી આપણા માટે ઓડિશા વિશે અગત્યની રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યું તો હાલમાં મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવ્યું છે ડેનમાર્કને ડેનમાર્કને પરિવાર પર્યાવરણ સ્થિરતા માટે ઘણું બધું કામ કર્યું હતું તેથી તેમને બે હજાર એકવીસનો મધર ટેરિસા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે હવે ડેનમાર્કને આ મળ્યો છે તો સૌ પ્રથમ મેપમાં ડેનમાર્કને જોઈ લઈએ ડેનમાર્કની કેપિટલ છે કોપન હેગન કરન્સી છે ડેનિસ ક્રુણા અને વર્તમાન પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ તો વર્તમાન ડેનમાર્કના પ્રાઇમ મિનિસ્ટર મેટ ફેડરેક્શન નેક્સ્ટ છે હાલમાં અંક જ્યોતિષનું પ્રથમ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોણે મેળવ્યું છે તો હાલમાં અંક જ્યોતિષીનું પ્રથમ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ જે મેળવવામાં આવે છે જે મેળવ્યું છે જેસી ચૌધરીને જેસી ચૌધરી જે ભારતના એક અંકશાસ્ત્રી છે તેમને પ્રથમ વખત અંક જ્યોતિષીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તમે ફોટોમાં જોઈ શકો છો આ છે જેસી ચૌધરી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં આઈ એસમાં સમાવેશ થવા વાળો એકસો બે દેશ કયો બન્યો છે તો હાલમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સમાવેશ થવા વાળો એકસો બે દેશ બન્યો છે એન્ટગુવા એન્ડ બારબુડા જે દેશ બન્યો છે તે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સમાવેશ થવા વાળો એકસો બેમો દેશ બન્યો છે તમે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરીએ તો આ એક સંગઠન છે જે કર્કરેખા ઉત્તરી અક્ષાંશ અને મકર રેખા આવેલી છે દક્ષિણ અક્ષાંશ વચ્ચે જે આવેલા દેશો છે તેમાં સૂર્યનો પ્રકાશ સૌથી વધુ પડે છે અને તે પ્રકાશને ઉર્જા તરીકે ઉપયોગ કરવા માટે આ સંગઠનનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેનો એકસો બેમો દેશ બન્યો છે એન્ટી ગોવા બારબુડા જો પ્રથમ નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલન શરૂ કરવામાં આવ્યું તો હાલમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત ખાતે ગુજરાત ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો સૌપ્રથમ મેપમાં આપણે ગુજરાતને જોઈ લઈએ છીએ મેપમાં ગુજરાત ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ અને ગવર્નર છે આચાર્ય દેવવ્રત મિત્રો ખાસ ધ્યાન રાખશો ગુજરાત સરકાર દ્વારા હાલમાં નદીઓની નદીઓના સન્માન માટે નદી ઉત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતનો દ્વારકા ખાતે આવેલું છે શિવરાજપુર બીજ તેને હાલમાં બ્લ્યુ ફેક શર્ટી આપવામાં આવ્યું હતી કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા અને સુજલામ સુફલામ સંચય યોજના પણ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ઈ નગર મોબાઈલ એપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે અને વિશ્વામત્રી નદી પરિયોજનાને હાલમાં એનજીટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં નળ સરોવર થોલ સરોવર કંકળિયા સરોવર અને ખીજડિયા સરોવર આવેલા છે તો ખાસ ધ્યાન રાખશો તો બે દિવસીય આંતરરાષ્ટ્રીય શિક્ષા સંમેલનનો શરૂઆત કરવામાં આવે છે ગુજરાત ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં આઈસીએસએ કયા સ્થળે ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું તો હાલમાં આઈસીઆઈ એ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું જે આયોજન કરવામાં આવે છે તે કરવામાં આવે છે બેંગલુરુ ખાતે તો પ્રથમ નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે હવે આઈ એસઆઈની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે

આજનો ક્વેશ્ચન્સ ઓફર દેની વાત કરીએ તો ગુજરાતમાં નીચે પૈકી કયા સ્થળે ગેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ તમારો ઓપ્શન છે અને તમે આ ક્વેશ્ચન્સને એટેમ કરી શકો છો આનો આન્સર તમને આવતીકાલની પીડીએફમાં તમને મળી જશે અને તે ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવશે તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેનો તમે ઉપયોગ કરી શકો છો આ અમારી સોશિયલ મીડિયા લિંક છે અને તેનો ઉપયોગ કરીને તમે અમારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો અને તમારી ક્વેરી ડિસ્કસ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર અમે ડેલી સ્ટોરી ક્વેશ્ચન્સ અપલોડ કરીએ છીએ સ્ટોરી દ્વારા તો તમે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી શકો છો લાસ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયોને લાઈક કરી શકો છો જો ક્વેશ્ચન્સ ગમતા હોય તમારા એજ્યુકેશન ગ્રુપમાં શેર કરી શકો છો ડેલી કરંટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ તમામ ક્વેશ્ચનોની પીડીએફ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો અને તેની આ તમામ લિંકો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વંદે માતરમ બેસ્ટ ઓફ લક